નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેપેસિટન્સ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ગોળાકાર કેપેસિટર પર આધારિત એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂ કરીએ આપણે એમસીક્યુ નંબર વન કેપેસિટરનું કેપેસિટન્સ સી એ કોના ઉપર આધાર રાખે છે કોનાથી સ્વતંત્ર છે એ અહીંયા ઓપ્શનની અંદર કીધું છે આપણને અચ્છા તો સામાન્ય રીતે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ વિચારીએ તો એનું ફોર્મ્યુલા છે સી ઇઝ ઇક્વલ ટુ એપ સાયલોન નોટ એ અપોન ડી તો કેપેસિટન્સ છે એ એના પરિમાણ ઉપર આધાર રાખે છે અને બીજું માધ્યમ ઉપર આધારિત છે કેપેસિટન્સનું ફોર્મ્યુલા છે ક્યુઅપોન વી પણ એ વિદ્યુત ધાર અને ક્યુ અને વીનો ગુણોત્તર અચળ છે જેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ તો કેપેસિટન્સ છે એ ક્યુ અને વીથી સ્વતંત્ર છે અને આધાર છે એ માત્ર પરિમાણ અને માધ્યમ ઉપર આધાર રાખે છે તો અહીંયા ઓપ્શન છે એ પહેલો આવશે પ્લેટ કેપેસિટરની પ્લેટ પર સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર વધારવામાં આવે તો અચ્છા જો વિદ્યુતભાર વધારવામાં આવે તો આપણે અહીંયા ફરી પાછો ઉપર જ જોયું હતું એમ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી જો વિદ્યુતભાર વધારવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે કારણ કે બંનેનો ગુણોત્તર છે એ હંમેશા અચળ રહે છે તો પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે એ વધે છે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર કેપેસિટર ઉપરનો કુલ વિદ્યુત ભાર જીરો હોય છે કારણ કે એની એક પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર અને બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હોય છે આના ઉપર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ તો ટોટલ ચાર્જ છે એ કેપેસિટર ઉપર જીરો હોય પૃથ્વીનું કદવી અને ક્ષેત્રફળ એ છે તો પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે એ પૃથ્વીનું કેપેસિટન્સ એટલે કે પૃથ્વી ગોળો છે એનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ફોર પાય એપસાઇલોન ઝીરો આર આ સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ પણ આપણા ઓપ્શનની અંદર કદ અને ક્ષેત્રફળ આધારિત ઓપ્શન છે તો અહીંયા પૃથ્વીનું કદ વી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય થ્રી પાય આર ઘન અને ક્ષેત્રફળ આપણે લખીએ તો ફોર પાય આર સ્ક્વેર અચ્છા બેનો ગુણોત્તર લઈ લઈએ સો વી અપોન એ is equal to 4πr2 4πr2 कैंसिल થઈ જશે અહીંયા એક r अपॉन 3 so r = 3v / a r = 3v / a હવે આ r ની વેલ્યુ અહીંયા c ની અંદર મૂકી દઈએ so c = 4π ε0 r ની વેલ્યુ 3v / a 4 * 3 એટલે 12 so 12π ε0 વી અપોન એ સો ટ્વેલ્વ બાય એપસાઇલોન ઝીરો વી અપોન એ આ સાચો જવાબ છે ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યુત ઉપકરણમાં કેપેસિટર એ એવી જગ્યાએ જરૂર પડે છે જ્યાં ખાલી જગ્યાની સતત આપણે જરૂર હોય તો અહીંયા વિદ્યુત પ્રવાહની સતત જરૂર હોય એવા ઉપકરણની અંદર આપણે કેપેસિટરની જરૂરિયાત પડે છે અચ્છા નીચેનામાંથી કોને ઇલેક્ટ્રિક ટેન્ક કહેવામાં આવે છે તો કેપેસિટર છે એ ઇલેક્ટ્રિક ટેન્ક ઇલેક્ટ્રિક ટેન્ક એટલે કંઈક એ ઉર્જાનું શોષણ સંગ્રહ કરે અને જરૂર પડે ત્યારે એ ઉર્જા આપણને પાછી આપે છે એટલે એને ઇલેક્ટ્રિક ટેન્ક તરીકે ઓળખાય છે અચ્છા સાતમો એમસીક્યુ જો ગોળાનો મહત્તમ ભરીઘ બે મીટર હોય તો આ ગોળાને પાણીમાં રાખતા તેનું કેપેસિટન્સ કેટલું થાય અચ્છા મિત્રો અહીંયા પાણી છે એ કોઈ એક માધ્યમ છે તો પાણીની અંદર જ્યારે આપણે કેપેસિટરને રાખીએ તો કેપેસિટર છે એ કે ટાઈમ્સ થાય અહીંયા આપણે લખી શકીએ ફોર પાય એપસાયલોન ઝીરો ઇન્ટુ આર ઇન્ટુ કે ગોળો છે એટલે ગોળા માટે ફોર પાય એપસાયલોન ઝીરો અને તેને પાણીમાં રાખશું એટલે કે સો અહીંયા વેલ્યુઝ આપણે મૂકી દઈએ ફોર પાય એપસાયલોન ઝીરો મલ્ટીપ્લાય આર તો આર આપણે અહીંયા મેળવીએ તો પરિઘ આપ્યું છે એટલે ટુ પાય આર ઇઝ ઇક્વલ ટુ ટુ મીટર આપ્યું છે ટુ ટુ કેન્સલ થઈ જશે સો આર ઇઝ ઇક્વલ ટુ વન અપોન પાય તો આના છેદમાં આપણે એક પાય લખી નાખશું ઇન્ટુ કે કે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપવું છે એટી વન ચાલો મિત્રો આને તમે સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે ટુ એ ડબલ ઝીરો પાઇકો ફેરાડ તો આને આપણે સિલેક્ટ કરી શકીએ ચાલો બે સમાંતર પ્લેટ કેપેસિટીને ત્રણસો વોલ્ટની બેટરી સાથે જોડેલી છે દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ એક માઇક્રોકુલમ છે તો બેટરી વડે આપવામાં આવતી ઊર્જા છે એ ગુતો અચ્છા અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે બેટરી વડે કેટલી ઊર્જા આપવામાં આવે છે એ ગુતવાનું છે તો બેટરી વડે આપવામાં આવતી ઉર્જા છે યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ આ ફોર્મ્યુલા ઉપરથી આપણે મેળવી શકીએ તો અહીંયા જે વી આપેલો છે એ ત્રણસો છે અને ક્યુ વન માઇક્રો કુલમ સો થ્રી ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ ફોર જૂલ આન્સર છે એ સેકન્ડ આવશે જો કેપેસિટર બેટરી વડે આપી અને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કીધી હોય તો આપણે હાફ વિક્યુ કરે હવે અહીંયા એક નોટ લખશું કે જો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા હોત હોય તો એ હાફ વિક્યુ આવે અડધી ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો હોય છે સારો નવમાં જોઈએ બસ્સો માઇક્રોફેરાડના કેપેસિટરને બસ્સો વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરેલ છે હવે કેપેસિટરને બેટરીથી છોડીને બે ઓમને જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે અને જ્યારે આઠ ઓમને જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે તો બંને કિસ્સામાં ઉત્પન્ન થતી ઉર્જા છે એ કેટલી હશે તો મિત્રો અહીંયા આપણે કેપેસિટરના જે ફોર્મ્યુલા છે યુ ઇઝ ઇક્વલ ટુ હાફ સીવી હા ક્યુ સ્ક્વેર બાય ટુ સી અને હાફ વી તો આ ત્રણમાંથી એક પણ સૂત્ર છે એ અવરોધ ઉપર આધારિત નથી એટલે કે અહીંયા લખી શકીએ આપણે કે કેપેસિટરની ઊર્જા અવરોધ પર આધારિત નથી એટલે બસો માઇક્રોફેરોડનું કેપેસિટર છે અને બસો વોલ્ટની બેટરી છે સો અહીંયા હાફ સીવી સ્ક્વેર ઉપરથી ઉર્જા છે મેળવી શકાય હાફ સીઆઈ પૂછે બસો માઇક્રો એટલે ટેન ટુ પાવર સિક્સ અને વી સ્ક્વેર એટલે બસ્સોનો વર્ગ અચ્છા અહીંયા થઈ જશે આ હન્ડ્રેડ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ સિક્સ વર્ગ કરશું એટલે ફોર ઇન્ટુ ટેન ટુ પાવર ફોર તો આ કેન્સલ થઈ જશે તો આન્સર આવશે ફોર તો બંને કિસ્સાની અંદર ફોર ફોર જૂલ ઉર્જા રહેશે કે જે ઉર્જા ઉપરાધ અવરોધ ઉપર આધારિત નથી માટે દસમો સી ક્યુ સુવાહક પરનો વિદ્યુત સ્થિતિમાનનો વધારો કોના પર આધાર રાખે છે તો અહીંયા આપણે જોઈએ કે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી તો વિદ્યુત સ્થિતિમાન છે એ બે વસ્તુ ઉપર આધાર રાખશે એક તો વિદ્યુત ભાર ઉપર આધાર રાખશે અને બીજું કેપેસિટન્સ એટલે કે એના પરિમાણ ઉપર પણ આધાર રાખશે એટલે ભૌમિતિક ભૌમિતી અને પરિમાણ પર આધાર રાખશે એટલે ખરેખર આ બે વસ્તુ પર આધાર રાખશે એટલે ઓપ્શન છે એ ત્રીજો છે એ આવશે આન્સર આપેલ આકૃતિમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર સાથે વિદ્યુતભારના ફેરફારનો આલેખ આપેલો છે વી વર્સિસ ક્યુ એટલે કે વિદ્યુત ભારનો આલેખ આપેલો છે તો એઓ બીનું ક્ષેત્રફળ શું આપે મિત્રો ઓ બીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદા એક દ્વિતિયાંશ પાયો એટલે ક્યુ અને વેધ એટલે વી સો હાફ વી ક્યુ હાફ વી ક્યુ એટલે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એ આપણને આપે છે ચલો એક ડિસ્ચાર્જ કેપેસિટરને ચાર્જ કરવા માટે બેટરી જોડેલ છે તો આપેલ બધી જ ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય અડધી ઉર્જા છે એ કેપેસિટરમાં સંગ્રહિત થાય સંગ્રહિત ઉર્જા માત્ર કેપેસિટરના કેપેસિટન્સ પર આધાર રાખે છે અને સંગ્રહિત ઉર્જા ચાર્જિંગ કરવાના સમય પર આધાર રાખે છે તો અહીંયા મિત્રો જ્યારે કેપેસિટર છે એને ચાર્જ કરવામાં આવે ત્યારે આપણે જોઈએ છીએ કે જો બેટરી પાસે જે ઉર્જા છે એ વીક્યુ છે અને જ્યારે ચાર્જ કરીએ ત્યારે કેપેસિટર પાસે ઉર્જા છે એ હાફ વીક્યુ આવે છે તો અડધી ઉર્જા છે કેપેસિટરમાં સંગ્રહિત થાય છે અને બાકીની અડધી ઉર્જા છે એનો ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ જાય છે